हेलो फ्रेंड्स, वेलकम बैक टू रिद्धिस क्रिएटिव किचन। तो आज आप व्रत उपवास के नास्ता माटे खाई शकाय तेवा क्रिस्पी अने एकदम अंदर थी पोचा एवा साबुदाणाना वड़ा बनावता शीखीशू। एकदम तेल न रहे अने तेल मां पण छूटा न पड़ी जाए एनी बधी ज नानी नानी जरूरी टिप्स साथे आखे आखो वीडियो चोक्कसथी जोशो अने आ रेसिपीथी एक वखत घरे साबुदाणा वड़ा बनावी जोशो, तमारा घरना तमाम सभ्योने खूब ज पसंद आवशे। आज आप आ साबुदाणा वड़ा ने एक खूब ज टेस्टी चटाकेदार अने एकदम इंस्टंट एवा काकड़ी द्राक्षना रायता साथे सर्व करवाना छे। तमे आने लीली चटनी के कोई पण वस्तु साथे सर्व करी शको छो। रायतानी रेसिपी पण आपणे आज वीडियो में साथे जोईशू। तो चलो रेसिपी नी शुरुआत करी दईए। फ्रेंड्स, तमे चेनल पर पहली वक्त आव्या होय अथवा हजु सुधी चेनल ने सब्सक्राइब न करी होय तो चोक्कसथी चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन पण अवश्य प्रेस करशो। तो साबुदाणाना वड़ा बनावा माटे सौथी पहेला एक कप जेटला साबुदाणा लीधेला छे। सौथी पहेला साबुदाणा ने आपणे आ रीते बे थी त्रण वक्त एकदम सरस रीते धोई लईशू जेथी तेमां रहेला स्टार्चनो बधो ज भाग निकळी जाय। तो आ रीते आपणे साबुदाणाने बे थी त्रण वक्त एकदम सरस क्लियर पाणीए धोई लीधेला छे। हवे साबुदाणा डूबे एटलू ज पाणी आपणे लईशू। एक कप पाणी लीधेलू हतू तेनी अंदर आपणे थोड़ू पाणी रहेवा दईशू। तमे जोई शको छो साबुदाणा एकदम सरस डूबी गया छे। एक कपमां थोड़ू बे थी त्रण चमची जेटलू पाणी बची जशे। तो आ रीते आपणे साबुदाणाने पलळवा माटे राखवाना छे, ते खूब ज इम्पोर्टंट छे। ढाकीने तेने 6-7 कलाक माटे रहेवा दईशू। तो 6-7 कलाक अथवा तो ओवरनाइट तमे आने पलाळी शको छो। पाणी बधुं ज સોક થઈ જશે અને સાબુદાણા એકદમ સરસ ફૂલી જ ગયા છે અને એકદમ કોરા થઈ જશે। આ ખૂબ જ જરૂરી છે, અધરવાઇઝ તમારું જે સાબુદાણા વડાનું રિઝલ્ટ છે તે એકદમ પરફેક્ટ નહીં મળે। તો સાબુદાણા આ મેથડથી પલાળવા ખૂબ જ જરૂરી છે। આપણે તોડીને જોઈ લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સાબુદાણા છે પલળી ગયા છે અને એકદમ જ કોરા થઈ જશે। હવે આપણે તેની સાથે સર્વ કરવા માટેનું રાયતું બનાવી લઈશું। એકદમ ઝડપથી બની જાય છે, તેના માટે અત્યારે મેં આ મોડું દહીં લીધેલું છે। 4-5 મોટી ચમચી જેટલું મોડું દહીં લઈશું। તેની અંદર આપણે ગળપણ માટે ખાંડ ઉમેરીશું 1 ચમચી જેટલી, સિંધાડું નમક ઉમેરીશું, ચપટી જેટલો શેકેલ જીરોનો પાવડર ઉમેરીશું, ચાટ મસાલો ઉમેરીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું। દ્રાક્ષને મેં આ રીતે હાફ ટુકડામાં કાપી લીધેલી છે। જો તમને દ્રાક્ષ અવેલેબલ ન હોય અત્યારે તો તમે ચોક્કસથી ખાલી કાકડી સાથે પણ આ રાયતું બનાવી શકો છો, એકદમ ટેસ્ટી લાગે છે। એક મીડિયમ સાઈઝની કાકડી લીધેલી છે, તેને ઝીણી ઝીણી સમારી દીધેલી છે અને આ રીતે આપણે લીલી કોથમીરને પણ થોડી ઉમેરી દઈશું। બધી જ વસ્તુને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી દઈશું। આ રાયતાને કોઈ પણ જાતના ફરસાણ સાથે કે ઇન્સ્ટન્ટ કોઈ પણ જાતના નાસ્તા સાથે સર્વ કરી શકાય છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો રાયતાને થોડીવાર માટે ફ્રીઝમાં ઠંડુ કરી અને ત્યારબાદ આપણે તેને સર્વ કરીશું। હવે આ રીતે મેં 1/2 કપ જેટલા શિંગદાણાને શેકી લીધેલા છે। શિંગદાણાને તમે આખા જ અથવા તો અધકચરા વાટી શકો છો। અત્યારે આપણે મિક્સ જારની અંદર આ રીતે અધકચરો ભૂકો એનો કરી દીધેલો છે, તમે ફાડા પણ લઈ શકો છો। હવે એક મોટા વાસણની અંદર પલાળેલા સાબુદાણા લઈ લઈશું અને આ જે ક્રશ કરેલો શેકેલા શિંગદાણાનો પાવડર લઈ લઈશું। કાચા શિંગદાણા લઈ શકો છો, પરંતુ આ રીતે શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તેની અંદર આપણે 1/2 કપ જેટલી લીલી સમારેલી કોથમીર લઈશું, 1 ડાળી મીઠો લીમડો છે તેના પાંદડાને આપણે આ રીતે ઝીણા ઝીણા સમારી લઈશું। લીમડાની ફ્લેવર સાબુદાણાના વડામાં ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે આપણે લીમડાના પત્તાને નાના નાના ટુકડામાં સમારી લઈશું અને તેને ઉમેરી દઈશું। હવે આપણે સ્વાદ મુજબ સિંધાલું અથવા તો ફરાળમાં ખાઈ શકાય તેવું મીઠું ઉમેરી દઈશું। જો તમે નાસ્તા માટે બનાવતા હોય તો તમે નોર્મલ મીઠાનો ઉપયોગ ચોક્કસથી કરી શકો છો। 1/2 ચમચી જેટલો શેકેલા જીરુનો પાવડર લઈ લઈશું, શેકેલા જીરાથી ખૂબ જ ટેસ્ટી બને છે વડા। 1/2 ચમચી જેટલો ચાટ મસાલો લઈશું, તમે ફરાળમાં કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તો તમે ચોક્કસથી તેને સ્કીપ કરી શકો છો। 1/2 ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ લઈશું, મરચાંનું પ્રમાણ તમારી રીતે વધારે ઓછું કરી શકાય। 1/2 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું, મરચાં પણ તીખા હોય એવા લીધેલા છે એટલે 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું, 1 ચમચી જેટલી આપણે ગળપણ માટે ખાંડ લઈશું,
અને સાથે ખટાશ માટે લીંબુનો રસ લઈશું, એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ લઈશું। બધી વસ્તુને પહેલા આપણે મિક્સ કરી દઈશું। મિક્સર કેટલું ડ્રાય છે તમે જોઈ શકો છો, આ ખૂબ જ જરૂરી છે। હવે ત્રણ મીડિયમ સાઈઝના બટાકાને બાફી લીધેલા છે, તેને આપણે આ રીતે હાથેથી જ અત્યારે હું મેશ કરીને ઉમેરી રહી છું। તમારે ખમણીને લેવા હોય તો પણ ચોક્કસથી લઈ શકો છો। તો આપણે ત્રણે ત્રણ બટેકાનો આ રીતે માવો કરી દીધેલો છે। હવે બધી જ વસ્તુને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી દઈશું। બટેકાથી જ એકદમ સરસ મજાનું આમાં બાઇન્ડિંગ આવી જશે। તમે જોઈ શકો છો આપણા બટેકા અને બધું જ મિક્સર સાબુદાણાનું એકદમ પ્રોપર રીતે મિક્સ થઈ ગયું છે અને મિશ્રણ છે તે એકદમ સરસ બાઇન્ડ પણ થઈ ગયું છે। હવે આપણે તેમાંથી એક સરખી સાઇઝના પહેલાં બોલ્સ બનાવી લઈશું, જેથી બધા જ વડાને આપણે એક સરખી સાઇઝના બનાવી શકીએ। સાઇઝ નાની મોટી અગેઇન તમારી રીતે તમે ચૂઝ કરી શકો છો। તો આ રીતે પહેલાં આપણે બોલ્સ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બનાવેલા મિક્સરમાંથી લગભગ તમે 10-12 નંગ આ મીડિયમથી થોડા મોટા એટલા વડા બનાવી શકો છો। હવે આપણે બધા જ બોલ્સને એકદમ પ્રોપર રીતે શેપ આપી દઈશું। તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ ગયું છે અને આ રીતે હું તેને ટીકી સાઇઝ એકદમ સર્કલ બનાવી રહી છું। તમે કોઈ પણ શેપ આને આપી શકો છો। તો આ રીતે આપણે બધા જ વડાને બનાવી લઈશું। તો આપણા વડા છે તે એકદમ સરસ રીતે વળાઈ ગયા છે, આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ જ વડા તેની અંદર ઉમેરવાના છે અને ગરમ તાપ તેલની અંદર ધીરા તાપે આપણે વડાને એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવવા દઈશું। તો આપણે વચ્ચે જોઈ લઈશું, તમે જોઈ શકો છો આપણા વડા બિલકુલ જ છૂટા નથી પડેલા અને એકદમ સરસ રીતે તળાઈ રહ્યા છે। એકદમ ધીરા તાપે તેને આપણે આ રીતે ફેરવતા જઈને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન તળી લઈશું। સાબુદાણા પણ આપણે એકદમ સરસ રીતે ફૂલી ગયા છે। તો વડા આપણા તળાઈ ગયા છે, આપણે તેને કાણાવાળા વાસણની અંદર આ રીતે મૂકતા જઈશું જેથી કોઈ પણ જાતનું વધારાનું તેલ છે તે પણ તેમાંથી નીકળી જશે। આ રીતે આપણે બધા જ વડાને તળી લઈશું। તો આપણા એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી પોચા એવા સાબુદાણા વડા તૈયાર થઈ ગયા છે। તો આપણે બનાવેલા સાબુદાણા વડા રાયતા સાથે સર્વ કરી દઈશું। તો ચોક્કસથી આ રેસીપીથી તમે ફરાળમાં ખાઈ શકાય તેવા ક્રિસ્પી અને અંદરથી પોચા એવા ફરાળી સાબુદાણાના વડા અને રાયતું ચોક્કસથી ટ્રાય કરી જોશો। તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરી જોશો અને તમારા બધા જ પ્રતિભાવો મારી સાથે શેર કરશો। ફરીથી આ જ રીતે નિત નવીન ડિલિશિયસ રેસીપી સાથે રિદ્ધિસ ક્રિએટિવ કિચન પર મળતા રહીશું ફ્રેન્ડ્સ। આવજો, જય શ્રી કૃષ્ણ।